નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય અંગ્રેજી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડાયલોગ રાઇટિંગનો અભ્યાસ કરીશું. રાઇટિંગમાં વિદ્યાર્થી મિત્રો, તમારે ગ્રામરનું પાઠ્યપુસ્તક, આપણું જે ગ્રામર જે છે તેનું પેજ નંબર 44 ઉપર આપવામાં આવેલા છે. તો દરેક વિદ્યાર્થી પહેલા ગ્રામરમાં પેજ નંબર 44 ઉપર આવી જશે. ડાયલોગ રાઇટિંગમાં વિદ્યાર્થી મિત્રો, પહેલો ડાયલોગ છે, કૌંસમાં આપેલા શબ્દ કે શબ્દ સમૂહનો ઉપયોગ કરી સંવાદ પૂર્ણ કરો. હવે પહેલો કોષ્ટક છે, પહેલો શ્લોક ડાયલોગ છે, એના ઓપ્શન છે, આઈ હેવ ફેલ ઇન ઇંગ્લિશ, હું ઇંગ્લિશમાં નાપાસ થયો. હાવ આર યુ, કેમ છો? ઇઝ નોટ હેપી, તે ખુશ નથી. વોટ હેપન, શું થયું? આઈ એમ ફાઇન, હું સારો છું. અતુલ ખાલી જગ્યા પરાગ, તો અતુલ છે એ પહેલાં શું કહે છે પરાગને? હાવ આર યુ. તો દરેક વિદ્યાર્થી પહેલા ડાયલોગના પહેલા લખશે હાવ આર યુ. પરાગ સેઝ, ખાલી જગ્યા અતુલ, હાવ આર યુ? તો પરાગ શું કહે છે? આઈ એમ ફાઇન. અતુલ સેઝ નોટ ફાઇન, પરાગ સેઝ તો શું થયું? તો કે વોટ હેપન. તો અતુલ સેઝ, તો અતુલ શું કહે છે, શું થયું? તો કે આમાં એક જ સિચ્યુએશન છે, હું ઇંગ્લિશમાં નાપાસ થયો. આઈ હેવ ફેલ ઇન ઇંગ્લિશ અગેન. પરાગ સેઝ, ઓ આઈ એમ સોરી ટુ હિયર ઇટ, આ સાંભળીને મને હું આઈ એમ સોરી, આ હિયર ધેટ, આ સાંભળવા બદલ કે આ સાંભળવા બદલ હું માફી માગું છું. અતુલ સેઝ માય ફાધર ઇઝ નોટ હેપી, મારા પિતાજી છે એ ખુશ છે નહીં. તો આ રીતે ડાયલોગ પૂરો કરી દેવાનો છે. આગળ બે નંબર, થેન્ક યુ, આભાર. આઈ વેન્ટ ટુ ગો હોમ, મારે ઘરે જવું પડશે. મે આઈ કમ ઇન, હું અંદર આવું. આઈ હેવ ફીવર, મને તાવ આવ્યો છે. આઈ એમ નોટ વેલ, મારી તબિયત સારી નથી. સાગર, ખાલી જગ્યા તું સર. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે ડાયલોગ પૂરો કરો, જ્યાં ખાલી જગ્યા આપી હોય એની હેઠેની સિચ્યુએશન જોવાની, બરાબર, એની ઉપરથી તમને ખબર પડે. મિસ્ટર પંડ્યા છે, કમ ઇન સાગર, અંદર આવ. તો સાગરે શું પૂછ્યો છે? તો અહીંયા પૂછ્યા, મેં આઈ કમ ઇન સર, શું સર હું અંદર આવી શકું? તો સરે કીધું, મિસ્ટર પંડ્યા સેઝ કમ ઇન સાગર, સાગર સેઝ સર આઈ વેન્ટ ટુ ગો હોમ, મારે ઘરે જવું પડશે. મિસ્ટર પંડ્યા સેઝ વાય, તો સાગર શું કહે છે? મારી તબિયત સારી નથી. તો એવું કા કહે છે? આઈ એમ નોટ વેલ, બરાબર, આઈ એમ નોટ વેલ. મિસ્ટર પંડ્યા સેઝ વોટ હેપન, શું થયું તને? સાગર શું કહે છે? તો મને તાવ આવે છે. તો આઈ હેવ ફીવર. મિસ્ટર પંડ્યા સેઝ ઓકે, પ્લીઝ બ્રિંગ અ લીવ નોટ ટુમોરો, આવતીકાલે આવ, તારે રજા ચિઠ્ઠી લેતો આવજે. સાગર છે શ્યોર સર. તો પછી છેલ્લે શું સાગર કહેશે? થેન્ક યુ, તમારો આભાર. તો આ રીતે બીજો ડાયલોગ તમારે પૂરો કરી દેવાનો છે. ડાયલોગ નંબર 3, આઈ એમ ગોઈંગ, હું જઈ રહ્યો છું, બાય અ લક્ઝરી બસ, કેના મારફતે? તો કે લક્ઝરી બસ મારફતે. વેર વિલ યુ ગો, તમે ક્યાં જાઓ છો? હાઉ મેની ડેઝ, કેટલા દિવસ? હાઉ વિલ યુ ગો, હાઉ વિલ યુ ગો, કઈ રીતે? રાત સેસ, ખાલી જગ્યા, નેક્સ્ટ વીક, આવતા વીકમાં તમે ક્યાં જશો? તો કે છે વેર વિલ યુ ગો. પાયલ સેસ આઈલી જગ્યા ટુ સૌરાષ્ટ્ર, હું સૌરાષ્ટ્ર જઈ રહી છું, બરાબર. તો આઈ એમ ગોઈંગ ટુ સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, બરાબર. રાત સેસ ખાલી જગ્યા તે, હાઉ વિલ યુ ગો, ત્યાં તમે કેના દ્વારા જશો? હાઉ વિલ યુ ગો. પાયલ સેઝ, તો શું કહે છે? કેના દ્વારા? તો બાય અ લક્ઝરી બસ, ઇટ ઇઝ અ પેકેજ ટૂર, અને તે એક પેકેજ ટૂર છે અને તેમાં લક્ઝરી બસ મારફતે જવાનું છે. તો રાજ સેઝ ખાલી જગ્યા, વિલ યુ સ્ટે ધેર, તમે ત્યાં કેટલા દિવસ રોકાવાના છો? તો એક જ બાકી છે, હાઉ મેની ડેઝ. અહીંયા વિદ્યાર્થી મિત્રો ડે લખીશ, પણ ડેઝ કરી નાખજો. હાઉ મેની ડેઝ વિલ યુ સ્ટે ધેર, તમે ત્યાં કેટલા દિવસ રોકાશો? તો 8 days and 7 nights, પાયલ આન્સર, 8 દિવસ અને 7 રાત્રિ ત્યાં રોકાશું. તો પેજ નંબર 44 ઉપર આપેલ ત્રણેય જે છે ડાયલોગ તમને સમજાઈ ગયા હશે અને ત્રણેય પૂરી નાખ્યા હશે. હવે પેજ નંબર 45 ઉપર ડાયલોગ નંબર 4, વેન ઇઝ ધ ટ્રેન, ક્યારે ટ્રેન આવશે? વિચ ટ્રેન, કઈ ટ્રેન? ત્રીજું છે એક્સક્યુઝ મી, બરાબર, આપણે જ્યારે વાતચીત કરતા હોય ત્યારે એક વ્યક્તિ આવે અને કહે એક્સક્યુઝ મી એમ, એટ 10 o'clock, 10 વાગે, અને થેન્ક યુ વેરી મચ, તમારો ખૂબ ખૂબ આભાર. જીગર સેઝ ખાલી જગ્યા પ્લીઝ, બરાબર, ઇન્ક્વાયરી ઓફિસર કોઈ પણ જાતે જતા હોય સીધું આપણે વાતચીત ન કરવા માંડાય, બરાબર. તો એવી રીતે કહે છે એક્સક્યુઝ મી પ્લીઝ,
બરાબર ઇન્ક્વાયરી ઓફિસર સેસ કેન આઈ હેલ્પ યુ શું તમારી મદદ કરી શકું જીગર સેસ યસ પ્લીઝ ખાલી જગ્યા ટુ ભરૂચ જવાની બસ ક્યારે આવશે તો એવું કહેવું હોય તો વેન ઇઝ ધ ટ્રેન ટુ ભરૂચ ઇન્ક્વાયરી ઓફિસર સેસ પૂછપરછ અધિકારી કહે છે ધ નેક્સ્ટ ટ્રેન ઇઝ ખાલી જગ્યા હવે બીજી ટ્રેન છે એ કેટલા વાગે આવશે તો કે 10 વાગે આવશે તો 8:10 o'clock જીગર સેસ ખાલી જગ્યા ઇઝ ઇટ કઈ ટ્રેન હશે વિચ ટ્રેન ઇઝ ઇટ ઇન્ક્વાયરી ઓફિસર સેસ ઇટ ઇઝ ધ ગુજરાત એક્સપ્રેસ આવશે જીગર સેસ એન્ડ ધ પ્લેટફોર્મ નંબર કયા પ્લેટફોર્મ નંબર ઉપર આવશે ઇન્ક્વાયરી ઓફિસર સેસ પ્લેટફોર્મ નંબર 5 ઉપર આવશે અને જેવો આપણને કોઈક જવાબ આપે તો તરત જ તે આપણે વિદ્યાર્થી મિત્રો શું કહેવું પડે જીગર સેસ ઓકે થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર ઇન્ક્વાયરી ઓફિસર સેસ યોર વેલકમ હવે 5 નંબર પ્લીઝ ગો એન્ડ આસ્ક હિમ જા અને તેને પૂછ ઓકે બાય આવજો વોટ ઇઝ યોર બ્રધર ડુઈંગ તારો ભાઈ શું કરી રહ્યો છે વિલ યોર બ્રધર કમ શું તારો ભાઈ આવશે આઈ એમ ડુઈંગ માય હોમવર્ક હું મારું ગ્રહ કાર્ય કરી રહ્યો છું અનિલ સેઝ રોમા વોટ આર યુ ડુઈંગ તું શું કરી રહી છો તો રોમા સેઝ આઈ એમ ડુઈંગ માય હોમવર્ક હું મારું ગ્રહ કાર્ય કરી રહી છું અનિલ સેઝ ખાલી જગ્યા તો રોમા સેઝ હી ઇઝ વોચિંગ ટીવી તે ટીવી જોઈ રહ્યો છે તો કોનું પૂછવું હોય તો બ્રધરનું વોટ ઇઝ યોર બ્રધર ડુઈંગ અનિલે પૂછ્યું તારો ભાઈ શું કરી રહ્યો છે વોટ ઇઝ યોર બ્રધર ડુઈંગ રોમા સેઝ હી ઇઝ વોચિંગ ટીવી અને ટુડે વી હેવ અ મેચ ઇન ધ ઇવનિંગ અમારે આજે સાંજે મેચ છે બરાબર ખાલી જગ્યા તો શું કહે છે વિલ યોર બ્રધર કમ શું તારો ભાઈ અમારી સાથે આવશે રોમા સેઝ આઈ ડોન્ટ નો મને કંઈ ખબર નથી તો શું કહે છે પ્લીઝ ગો એન્ડ આસ્ક હિમ બરાબર ત્યાં જા અને તને પૂછ અનિલ સેઝ ઓકે થેન્ક યુ બરાબર આઈ ડોન્ટ નો તો તરત કહે છે બરાબર અનિલ સેઝ ઓકે થેન્ક યુ રોમા સેઝ ઓકે બાય આગળ 6 નંબર નો ધ ટીચર વોઝ એબસન્ટ ના શિક્ષક ગેરહાજર છે યસ આઈ ડીડ હા મેં તે કરી નાખ્યું ધેન વોટ ડીડ યુ ડૂ તે શું કર્યું બીકોઝ આઈ વેન્ટ ટુ માય અંકલ્સ હાઉસ હું મારા કાકાના ઘરે ગયો હતો વી એન્જોય ઇટ અમે ત્યાં ખૂબ આનંદ મળ્યો પ્રવીણ સેઝ ડીડ યુ ગો ટુ સ્કૂલ ટુડે શું તું સ્કૂલે જ ગયો હતો યજય સેઝ ખાલી જગ્યા બટ વાય ડીડ યુ નોટ કમ ટુ સ્કૂલ હા હું ગયો હતો યસ આઈ ડીડ પ્રવીણ સેઝ ખાલી જગ્યા ગીવ ખાલી જગ્યા ડીડ ધ ટીચર ગીવ એની હોમવર્ક આઈ વેન્ટ ટુ માય અંકલ્સ હાઉસ બરાબર તો પહેલાં શું જવાબ આવશે તું શા માટે નહોતો ગયો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે એ બીકોઝ લખવાનું ભૂલાઈ ગયો છે તો તમે બીકોઝ લખી નાખજો બીકોઝ આઈ વેન્ટ ટુ માય અંકલ્સ હાઉસ તું શા માટે શાળાએ નહોતો તો કે મારા કાકાના ઘરે ગયો ડીડ ધ ટીચર ગીવ એની હોમવર્ક શું શિક્ષકે કંઈ લેસન આપ્યું તો અજય સેઝ નો ધ ટીચર વોઝ એબસન્ટ શિક્ષક પણ ગેરહાજર હતા પ્રવીણ ખાલી જગ્યા તો ધેન વોટ ડીડ યુ ડૂ તો તમે શું કર્યું બરાબર અજય સેઝ વી હેડ અ ક્વિઝ અમે ક્વિઝનું આયોજન કર્યું અને વી એન્જોય ઇટ અને અમે તેનો આનંદ માણ્યો પ્રવીણ સેઝ વેરી નાઇસ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું ડાયલોગ રાઇટિંગ સંપૂર્ણ પૂરું થાય છે તો આજનું હોમવર્કમાં પેજ નંબર ગ્રામરના 44 અને 45 ઉપર આપેલા 6 ડાયલોગ તમારે પૂરા કરી દેવાના છે જોઈ જોઈને વિડીયોમાંથી જોઈ જોઈને પૂરા કરી દેવાના છે આભાર